સોમનાથમાં આકાર પામી રહેલા હાઈવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. સોમનાથ ભાવનગર ફોરટેક હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે મોરડિયા ગામ રોડની બંને સાઈડ છે અને જેના કારણે રોડ નીચેથી અવર જવર થઈ શકે માટે રોડ નીચે જગ્યા બનાવવા આપવામાં આવે અને નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઈવેની વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ લોકોની માંગ ન સંતોષતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કેટલા સમયથી માગણી છે પીઓપી બનાવવા માટે. આ બંને ગામમાં આ ગામ બંને બાજુ વેસાઈ ગયેલ છે. એક બાજુ સ્કૂલ છે, બંને બાજુ આંગણવાડી છે અને મહિલાઓને આવક જવાક માટે પણ બહુ તકલીફ પડે છે. અમે કાલે કામાઈ બંધ કરેલું છે, કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે, ડીએસઆઈ સાહેબને પણ આપેલ છે, મામલતદાર સાહેબને આપેલ છે. કેટલા સમયથી અમે ધારાસભ્યની રજૂઆત કરી, સંસદસભ્યની રજૂઆત કરી, પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે. કોઈ પણ અમારે ધ્યાને દોરતા નથી. ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરેલી છે, કેટલી ખાલી માણસો માટે અને માણસોને આવક જવાનું ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે, પણ ધ્યાને લેતા નથી. અને અમે રજૂઆત કરી, લેખિતમાં આપ્યું છે, મૌખિકે આપ્યું છે. ગામ છે અમારું, એ બે ભાગમાં વહેંચાયેલું છે. બંને ભાગ 50-50% વસ્તી આવેલી છે. ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે, એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તે બ્રિજની ઉપર જે બે પુલ મૂકવામાં આવે છે, ગામની બારોબાર મૂકવામાં આવેલા છે. અત્યારે ગામને જો અંદર એક બાજુ બીજી બાજુ અવર જવર કરવું હોય તો 400 મીટર દૂર થઈ અને અંદર બીજી બાજુ પાસ થવું પડે છે. બીજી બાજુ એક બાજુ બે બાજુ આંગણવાડી આવેલી છે, એક બાજુ સ્કૂલ આવેલી છે.